हेलो नमस्ते, स्वागत है आप सबका मॉम स्टूडियो में। उम्मीद करती हूँ कि आप सब लोग एकदम ठीक ठाक होंगे, मज़े में होंगे एंड अपने अपने घरों में सुरक्षित होंगे। आज है सैटरडे मॉर्निंग और टाइम हुआ है 6:45 और मैं जा रही हूँ आज योगा सेशन अटेंड करने के लिए। इट इज़ एन इवेंट फॉर वुमेन एम्पावरमेंट, तो वहाँ पे हम लोग योगा करेंगे या मीट एंड ग्रीट होगा एंड आई डोंट नो कि वहाँ पे फंक्शन कैसा होने वाला है और क्या है। मुझे सिर्फ मेरे फ्रेंड ने बुलाया है तो आई एम जॉइनिंग हर। दिस विल बी माई फर्स्ट सच फंक्शन मस्कट अहमदाबाद में। तो चलिए चलते हैं। एंड मौसम काफ़ी अच्छा हो चुका है, बारिश हल्की हल्की आ रही है, हवा चल रही है, तो एकदम सुहाना मौसम हो चुका है। तो चलिए फटाफट से अब चलते हैं एंड मैं आपको दिखाती हूँ कि वहाँ पे क्या है। और यहाँ पे देखिए हल्की हल्की बारिश हो रही है और मौसम बहुत ही अच्छा है। तो अभी हम लोग पहुंच चुके हैं क्लब में और ये इवेंट हो रहा है फ्रॉम लायंस क्लब वुमेन एम्पावरमेंट के लिए। और यहाँ पे सारी लेडीज आ चुकी है, ड्रेस कोड है व्हाइट एंड ब्लैक बिकॉज इट्स योगा, तो ट्रैक पैंट एंड टी शर्ट। और मौसम बड़ा अच्छा है, अभी भी लेडीज बहुत सारी आ रही है यहाँ पे। और यहाँ से आपको दिखाती हूँ, ये जगह मैंने पहले भी ब्लॉग में कवर की हुई है। तो यहाँ पे आके बहुत कुछ याद आ गया फिलहाल। और ये देखिए जो योगा का इवेंट है वो यहाँ होने वाला है पूल साइड में ही। Hi Komal. Hi Kemcho. Best find them. और यहाँ पे आप देख सकते हैं कि लेडीज पूरे हो जोश में तैयार हो रही है।
हेलो सर। हेलो केम छो? फाइन सर। तमारू नाम के छो? जगदीश अग्रवाल, डिस्ट्रिक्ट गवर्नर, डिस्ट्रिक्ट 3232B1। અને આ તમે લાયન્સ ક્લબ ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છો લાયન્સ ક્લબ ના? હા, અને આ આઈડિયા તમારો હતો ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન યોગા માટે? યસ યસ। તો તમને આ આઈડિયા કેવી રીતના આવ્યો કે આપણે ખાલી આ વુમેન્સ માટે કરવું જોઈએ કે ખાલી યોગા જ રાખવું જોઈએ કે? જી, એવું છે કે અત્યારના આ પેન્ડેમિકમાં જો કોઈ બચાવ હોય તો આ યોગા અને એક્સરસાઇઝ અને વોકિંગ આજ છે। અને જો આની એક હેબિટ પાડવામાં આવે તો વુમન્સની હેલ્થ ખૂબ જ સારી રહી શકે છે અને એનાથી એક સારું એટમોસ્ફિયર પોતાને જ ફીલ થશે। એ આઈડિયાથી અમે આ વુમન્સ માટે એક પ્રોગ્રામ આ કર્યો છે અને આ પ્રોગ્રામ અમે ફર્ધર કન્ટિન્યુ રાખીશું અને સાથે સાથે વુમન્સ એમ્પાવરમેન્ટ માટે અમે લીડરશીપના બી પ્લાનિંગ કરીશું અને વધુમાં વધુ વુમન્સ આ પ્રોગ્રામમાં જોડાય અને આ રીતે આનો લાભ લે એ જ અમારા માટે અગત્યનું અને મહત્વનું છે। અને બીજા ક્યાં પ્રોગ્રામ એવી રીતના ખાલી વુમન્સ માટે કરાય? એક તો યોગા થઈ ગયું, બીજું અમે એક્ટિવિટીઝ, અમારી લાયન્સ સંસ્થા છે દેટ ઇઝ અ બ્રિજ બિટવીન હેવ નોટ એન્ડ હેવ। અમે જેની પાસે નથી અને જેની પાસે છે એની પાસેથી લઈ અને જેની પાસે નથી એને આપતા હોઈએ છીએ। આના પછીનો અમારો જે વુમન્સ માટે પ્રોગ્રામ છે એ છે પ્રેગ્નન્ટ વુમન્સ માટે કે જેમને કુપોષણ હોય છે તો એના માટે અમે આગળ એક પ્રોગ્રામ કરવાના છીએ કે જેથી કરીને જે પણ મહિલાઓને કુપ એને અમે જરૂરી રાશન અને જરૂરી અને સામગ્રી અમે એ લોકોને આપીશું એ અમારો ફર્ધર પ્રોગ્રામ છે આની અંદર। બીજું, વુમન્સને આગળ લાવવા માટે અમે લીડરશીપના પ્રોગ્રામ પણ એમના માટે અલગથી કરવાના છીએ કે જેથી કરીને એ લોકો સમાજની અંદર પણ પોતાની લીડરશીપ ડેવલપ કરે અને આગળ વધે। થેન્ક યુ સો મચ સર। થેન્ક યુ।
जरूर है। नो ऑलरेडी वुमन इज टोटली एम्पावर्ड, बट आज छे કે જ્યારે આપણો રાજા રામ મોહન રાય અને એ લોકો જે સામાજિક અવ્યવસ્થા હતી કે વુમન થી કોઈ કોઈ જો વેલ્યુ નથી અને દુષ્કૃતિ કરીને કમાવા આવતી હતી, બાળ વિવાહ આ બધા જે દુષ્કર્મ હતા સામાજિક, એની સામે પણ બનવો કરી પર કરવા પ્રયાસ કરાય છે। અને આજે તો વુમન રિયલી બહુ જ પાવરફુલ થઈ ગઈ છે, આકાશથી લઈને ધરતી સુધીને એને સફર કરી નાખી છે। કોઈ ફીલ એવું નથી કે કોઈ લેડીઝ એમાં ના જઈ શકે છે, કે કોઈ લેડીઝ એવી નથી કે એના અંદર જો પાવર ના હોય તો વુમન નહીં કરી શકે। ઓલરેડી ઓલ લેડી આર પાવરફુલ, બટ ક્યાંક એવા એવા ફેમિલીઝ છે જે ગરીબ ફેમિલીઝ છે કે જ્યાં એમને સ્ટડી માટેની તકલીફ છે, રોજગારી ઓછી છે, ત્યાં આપણી લાયન સંસ્થા એવા કામ કરે છે કે કંઈક કોઈને સિલાઈ મશીન આપે તો એ આત્મનિર્ભર બને છે। આપણો નરેન્દ્ર મોદીનો બી છે એવો આશય કે આત્મનિર્ભર બનવું, અને એટલા માટે જગદીશભાઈએ મને કીધું કે આજે વુમન એમ્પાવર તો તમારો પોર્ટફોલિયો છે, પણ અત્યારે વુમનની મેન્ટલી ફિઝિકલી કેમ કે આજે પેન્ડેમિકમાંથી આપણે પસાર થયા એમાં હાઈ એન્ડ લો બધી જ લેડીઝની મેન્ટલી થોડીક વીકનેસ આવી ગઈ છે, તો મેન્ટલી પાવર એન્ડ ફિઝિકલી પાવર અહીંયા ઘણા બધા હતા જેને યોગા કરવાની ઈચ્છા થતી હતી પણ કરી નહોતા શકતા બીકોઝ ઓફ ફિઝિકલ ફિટનેસ। તો ફિઝિકલ ફિટનેસ કેળવવાની બહુ જરૂર છે, તમે ફિઝિકલ ફિટનેસ કરો આખું ફેમિલી તમારી ઉપર ડિપેન્ડ છે। તો એના માટે આપણે આજે યોગાનું સેશન, મને જગદીશભાઈનું ગાઈડન્સ મળ્યું કે તમે વુમન એમ્પાવરનો પોર્ટફોલિયો છે પણ તમે યોગા સેશન કરો, તો મને એમની પ્રેરણાથી આજે ખૂબ સરસ અને અહીંયા મને બહુ સારો સપોર્ટ મળ્યો, હું આ માટે જગદીશભાઈને મેં એકદમ કહેવા માટે વિનંતી કરું છું। મહિલા શક્તિને નમસ્કાર, ડાયરેક્ટર વુમન એમ્પાવરમેન્ટ ગીતાબેન ભાવસાર, અમારા આઈપીડીસી નરેન્દ્રભાઈ, રસિકભાઈ, ભાવનાબેન, જીગરભાઈ, મીનાક્ષીબેન અને લાયન્સના ઘણી બધી બહેનો અત્રે ઉપસ્થિત છે, અને અહીંયા અદાણી શાંતિગ્રામના પણ ઘણા બધા મેમ્બર્સ ને બહેનો ઉપસ્થિત છે। ખરેખર આજનો આ જે પ્રોગ્રામ સવારે આટલા વહેલા ઉઠી અને બહેનો માટે આવવું એક અઘરું કાર્ય છે, અને એ અઘરું કાર્ય આપ કરી શક્યા છો, મતલબ કે વુમન એમ્પાવરમેન્ટની આપણે જરૂર નથી આઈ નો દે, પરંતુ વુમન હેલ્થ એમ્પાવરમેન્ટની તો હંમેશા જરૂર રહેવાની, અને એના માટે જ આપણે આ પ્રોગ્રામ આજથી કરીએ છીએ, પણ આને જીવનની એક હેબિટ બનાવી છે। જો આ વસ્તુની જીવનની આપણે હેબિટ બનાવી દઈશું તો કદાચ તમારે આખો વર્ષ કે આખી જિંદગી માદા પડવાનો કે તકલીફ આવવાના ચાન્સીસ લગભગ 99% ઘટી જાય છે। એટલી જ એક અવેરનેસ માટે જ આ એક પ્રોગ્રામ આપણે આ કર્યો છે કે એ બાને અવેરનેસ આવે, અને જો આ પ્રોગ્રામ આપ બધાને ગમ્યો હોય તો આપણે ફરીથી અમારા જે બીજી યોગા અને ચંદાબેન અહીંયા હાજર જ છે એમને પણ કહેવું છું કે આના પછી એક ફરીથી પ્રોગ્રામ આપણે કરીશું, એ બધું કમ્બાઈન કરીશું બધા માટે, એટલે એક પ્રોગ્રામ આપણે તાત્કાલિક લઈશું, કારણ કે આની એક હેબિટ ક્રિએટ થવી જોઈએ। હંમેશા કેટલું જીવવું છે એ આપણા હાથમાં નથી, પરંતુ કેવું જીવવાનું છે, કેવી લાઈફ હોવી જોઈએ એ હંમેશા આપણા હાથમાં છે। આ એક કલાકનો સમય આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, આજે તમે જુઓ તો વરસાદની અંદર પણ આ મહિલા બધા અહીંયા હતા, જો ભાઈઓ તો બધા એક એક કહીને ચાલતા થયા હોય, પણ તમારી આ સહનશક્તિ એ જ તમારું એમ્પાવરમેન્ટ છે, તો એને ખરેખર હું સલામ કરું છું। તો આજે ખરેખર આ ખૂબ જ સરસ કાર્યક્રમ થયો અને આપ બધાને ખૂબ સારું મોટિવેશન મળ્યું, તો એ માટે અમારા ડાયરેક્ટરને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે, અને સાથે સાથે અહીંયા હું બહુ ફોન થયેલ
तो ये था हमारा आज का योगा इवेंट। आई होप आपको आज का ये एक डिफरेंट व्लॉग पसंद आया होगा। अगर पसंद आया है देन लाइक शेयर एंड सब्सक्राइब करना बिल्कुल मत भूलिएगा। मिलती हूँ मैं आपको बहुत ही जल्द नई वीडियो के साथ, नई रेसिपीज़ के साथ। टिल देन बाय बाय, सी यू एंड नमस्कार।